નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન ચેનલમાં આજે આપણે એનસીવીટી દ્વારા બે હજાર ઓગણીસમાં લેવાયેલ વેલ્ડર ટ્રેડ થિયરી વિષયની પરીક્ષા પેપરના પ્રથમ ભાગમાં પચીસ એમસીક્યુ વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ ઓકે ક્વેશ્ચન નંબર વન જોઈએ જો સિલિન્ડર ટ્રોલી ઉપલબ્ધ ન હોય તો સિલિન્ડરની હેરફેર કેવી રીતે કરવામાં આવે છે ઓપ્શન જે તમને આપેલા છે એ સ્ક્રીનમાં જોઈ શકો છો અને તમે તમારો આન્સર છે એ વિચારી શકો છો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે એ ટિલ્ટિંગ અને મૂવિંગ એટલે કે સિલિન્ડરની હેરફેર કરવાની હોય અને સિલિન્ડર ટ્રોલી ઉપલબ્ધ ન હોય તો એવા સમયે સિલિન્ડરને થોડો ટિલ્ટ એટલે આ રીતે વાળીને ઉપર અને નીચે બંને તરફ પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો બ્લો પાઇપ નોઝલ વધુ ગરમ થઈ જાય તો શું થશે ઓપ્શન તમને આપેલા છે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે બી બેકફાયર ઉદ્ભવે એટલે કે બ્લો પાઇપ અથવા તો ટોર્ચ ગેસ વેલ્ડિંગ દરમિયાન વધારે ગરમ થઈ જશે તો બેકફાયર થવાની સંભાવના રહેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને દબાવો જેથી લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એસી અને ડીસી બંને વેલ્ડિંગમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોડ વાપરી શકાય છે ઓપ્શન તમને આપેલા છે જોઈ શકો છો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે એ એમએસ કોટેડ એટલે કે માઇલ સ્ટીલના કોટેડ ઇલેક્ટ્રોડ જે છે એ તમે એસી અને ડીસી બંને વેલ્ડિંગમાં વાપરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફેરસ અને નોન ફેરસના વેલ્ડિંગ માટે કઈ ફ્લેમનું સંયોજન સૌથી વધુ અનુકૂળ છે ઓપ્શન તમને આપેલા છે ઓક્સી એલપીજી ઓક્સી એસિટિલિન કે એર એસિટિલિન તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર છે એ થઈ જશે સી એટલે કે ગેસ વેલ્ડિંગ ફ્લેમ જે છે એમાં ઓક્સી એસિડિલિન સંયોજન વાળી ફ્લેમ છે એ ફેરસ અને નોન ફેરસ વેલ્ડિંગ માટે સૌથી વધારે અનુકૂળ છે નેક્સ્ટ ક્વેશન જોઈએ એસિડિલિન સિલિન્ડર માટે પ્રેશર રેન્જ ખાલી જગ્યા હોય છે ઓપ્શન તમને આપેલા છે બાર થી પંદર કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર એકસો વીસ થી એકસો પચાસ કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર પંદરથી સોળ કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અને સોથી એકસો પચાસ કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી એસિટીલીન સિલિન્ડર માટે પંદરથી સોળ કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલી પ્રેશર રેન્જ હશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રેજિસ્ટન્સ માપવા માટે કયું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગી છે ઓપ્શન જોઈ લઈએ વોલ્ટ મીટર એ મીટર મેગર કે પોટેન્શિયો મીટર તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી મેગર એક એવું સાધન છે કે જે તમે રેઝિસ્ટન્સ એટલે કે વિદ્યુત અવરોધ માપવા માટે છે એ ઉપયોગમાં લઈ શકો છો વોલ્ટ મીટર છે એ વોલ્ટેજ માપવા માટે એ મીટર છે એ તમે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ મેઝરમેન્ટ કરવા માટે ઉપયોગમાં લેશો અને પોટેન્શિયમ મીટર છે એ તમે તાપમાન માપવા માટે ઉપયોગમાં લઈ શકો છો નેક્સ્ટ ક્વેશન જોઈએ પ્રેશર રેગ્યુલેટરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે ઓપ્શન તમને આપેલા છે ફ્લોને કંટ્રોલ કરવા ફ્લોને બંધ કરવા ફ્લોને મિક્સ કરવા અને ફ્લોનો માર્ગ બદલવા તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે એ પ્રેશર રેગ્યુલેટર જે છે એનો ઉપયોગ ફ્લો એટલે કે ગેસ ફ્લો બરાબર જે ગેસ સિલિન્ડરની અંદરથી ટોર્ચ સુધી પહોંચાડવાનો છે તો એ ફ્લોને કંટ્રોલ કરવા માટે છે એ રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ન્યુટ્રલ ફ્લેમના ઉપયોગથી ખાલી જગ્યાનું વેલ્ડિંગ કરી શકાય છે ઓપ્શન તમને આપેલા છે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે આનો આન્સર છે એ જોઈ લઈએ તો આનો આન્સર છે એ થઈ જશે ડી સ્ટેનલેસ સ્ટીલ એટલે કે એસેસના વેલ્ડિંગ માટે છે એ તમે ન્યુટ્રલ ફ્લેમનો ઉપયોગ છે એ કરો છો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફ્યુઝન અને પેનિટ્રેશન માટે કઈ આર્ક લેન્થ યોગ્ય છે ઓપ્શન તમને આપેલા છે તમે જોઈ શકો છો નોર્મલ શોર્ટ લોંગ અને મીડિયમ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે બી એટલે કે શોર્ટ આર્ક લેન્થ જે છે એનો ઉપયોગ ફ્યુઝન અને પેનિટ્રેશન મેળવવા માટે થશે આર્ક લેન્થ છે એ ત્રણ પ્રકારની હોય છે તમને ખ્યાલ છે લોંગ મીડિયમ અને શોર્ટ તો એની અંદર શોર્ટ આર્ક લેન્થ હશે એના કારણે તમે વધુ ઊંડું અને વધુ સારું પેનિટ્રેશન અને ફ્યુઝન મેળવી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મુખ્યત્વે ફ્લેશબેક થવાનો સંકેત ખાલી જગ્યા વડે જોવા મળે છે ઓપ્શન તમને આપેલા છે જોઈ શકો છો આપણે એનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે ડી એટલે કે ફ્લેશબેક થાય એ પહેલા બ્લો પાઇપની અંદરથી છે એ અલગ પ્રકારનો અવાજ આવે છે જે તમે જો ઓળખી શકો તો તમને ખ્યાલ આવે કે ભાઈ ફ્લેશબેક છે એ થાય અથવા તો થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સારી ગુણવત્તાના ઇલેક્ટ્રોડ ખાલી જગ્યા છે ઓપ્શન તમને આપેલા છે ઓક્સિડેશન વધારે છે મશીનિંગ સુધારે છે ફ્યુઝન અટકાવે કે ઓક્સિડેશન ઘટાડે તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે ડી એટલે કે સારી ગુણવત્તાના જે ઇલેક્ટ્રોડ હશે એ વેલ્ડિંગ દરમિયાન ઓક્સિડેશનની અંદર ઘટાડો કરશે જેના કારણે તમે સારું વેલ્ડિંગ છે એ મેળવી શકો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચાર એમ એમ ડાયામીટર સુધીના રોડનો ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે ઓપ્શન તમને આપેલા છે લેફ્ટ વર્ડ વેલ્ડિંગ ટેકનિક રાઈટ વર્ડ વેલ્ડિંગ ટેકનિક ઓલરાઉન્ડ વેલ્ડિંગ ટેકનિક કે પેરેલ વેલ્ડિંગ ટેકનિક આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે એ લેફ્ટવર્ડ વેલ્ડિંગ ટેકનિક તોલો લો ઇક્વેશન છે કે જેની અંદર તમને આન્સર લેફ્ટવર્ડ વેલ્ડિંગ ટેકનિક થશે લેફ્ટવર્ડ વેલ્ડિંગ ટેકનિક છે એનો ઉપયોગ તમે સામાન્ય રીતે છે એ પાંચ મિલીમીટરની જાડાઈવાળી પ્લેટ છે એના ઉપર કરો છો અને તમને ખ્યાલ હશે એના મુજબ કે જેટલા એમ એમની થિકનેસવાળી પ્લેટ હોય એના કરતાં ઓછા ઓછા ડાયામીટરવાળો છે એ ફિલર રોડ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે તો ચાર મિલીમીટર સુધીનો ફિલર રોડ છે એ તમે લેફ્ટ વર્ડ ટેકનિકમાં વાપરશો અને જો ચાર એમ એમ કરતા વધારે ડાયમીટર વાળો ફિલર રોડ હશે તો એ હંમેશા તમે રાઇટ વર્ટ ટેકનિકની અંદર જ ઉપયોગ કરી શકશો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કાર્બાઇડ ટુ વોટર જનરેટર એસિડિલિન ગેસ જનરેટરના કિસ્સામાં કયા ગ્રેડનો કેલ્શિયમ કાર્બાઇડ વપરાય છે ઓપ્શન તમને આપેલા છે કોઈ પણ ગ્રેડ ચૌદ એનડીટી સોળ એનડીટી કે તેર એનડીટી આપણે એનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર છે એ જશે બી એટલે કે કાર્બાઈડ ટુ વોટર જનરેટર જે છે જે એસિટિલિન ગેસ જનરેટ કરે છે એમાં તમે ચૌદ એનડીટી ગ્રેડવાળો જે કેલ્શિયમ કાર્બાઇડ છે એનો ઉપયોગ કરશો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ગેસ પ્યોરિફાયરમાં પ્યોરિફાઈંગ કેમિકલનો ઉપયોગ ખાલી જગ્યા દૂર કરવા માટે થાય છે ઓપ્શન તમને આપેલા છે સલ્ફરેટેડ અને ફોસ્ફરેટેડ હાઇડ્રોજન વોટર વેપર એમોનિયા કે લાઈમ ડસ્ટ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે એ એટલે કે ગેસ પ્યોરિફાયરમાં છે એ પ્યોરિફાઈંગ કેમિકલનો ઉપયોગ છે એ સલ્ફરેટેડ અને ફોસ્ફરેટેડ હાઇડ્રોજન દૂર કરવા માટે થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ લો પ્રેશર સિસ્ટમનો મૂળભૂત ફાયદો ખાલી જગ્યા છે ઓપ્શન તમને આપેલા છે ઓછી ખર્ચાળ ભાડું ન લાગે તે હાઈ પ્રેશર સિસ્ટમમાં પણ વપરાય છે અને પોર્ટેબલ છે તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે એ એટલે કે લો પ્રેશર સિસ્ટમનો મૂળભૂત ફાયદો એ છે કે આ જે સિસ્ટમ છે એ ઓછી ખર્ચાળ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હાઇડ્રોજન ગેસ સિલિન્ડર કયા રંગનો હોય છે ઓપ્શન તમને આપેલા છે બ્લેક બ્લુ રેડ અને ગ્રે તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર છે એ થઈ જશે સી રેડ હાઇડ્રોજન ગેસ સિલિન્ડર છે એ રેડ કલર કલરનો હોય છે બ્લેક સિલિન્ડર જે છે એ ઓક્સિજન ગેસનો હોય છે અને બ્લૂ જે છે એ આર્ગન ગેસનો સિલિન્ડર હશે નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ આર્ક વેલ્ડિંગ દરમિયાન ઇલેક્ટ્રોડને પકડવા અને નિયંત્રિત કરવા માટે કઈ એસેસરીઝનો ઉપયોગ થાય છે ઓપ્શન તમને આપેલા છે અર્થ ક્લેમ્પ વેલ્ડિંગ કેબલ વેલ્ડિંગ સ્ક્રીન કે ઇલેક્ટ્રોડ હોલ્ડર તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે ડી ઇલેક્ટ્રોડ હોલ્ડર જે છે એની અંદર છે એ ઇલેક્ટ્રોડને છે એ પકડવામાં આવે છે અને એનું કંટ્રોલિંગ પણ છે એ ઇલેક્ટ્રોડ હોલ્ડરની અંદરથી જ અથવા તો ત્યાંથી જ કરવામાં આવશે નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો સમાન ધાતુનું વેલ્ડિંગ કરવા માટે કયા પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ થાય છે ઓપ્શન તમને આપેલા છે ફ્યુઝન પ્રેશર સીમ અને નોન ફ્યુઝન તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે બી પ્રેશર વેલ્ડિંગ છે એનો ઉપયોગ છે એ સમાન ધાતુના વેલ્ડિંગ માટે છે સમાન ધાતુનું વેલ્ડિંગ કરવા માટે થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગમાં કઈ એકમાત્ર પોઝિશનમાં વેલ્ડિંગ થઈ શકે છે ઓપ્શન તમને આપેલા છે ડાઉન હેન્ડ હોરિઝોન્ટલ વર્ટિકલ કે ઓવરહેડ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી એટલે કે થ્રીજી પોઝિશન તો સ્લેગ વેલ્ડિંગ પ્રક્રિયા છે એ માત્ર તમે થ્રીજી પ્રક્રિયામાં વર્ટિકલી એટલે કે નીચેથી ઉપર તરફ છે એ વેલ્ડિંગ કરી શકો છો ઉપરથી નીચે તરફ પણ નહીં કરી શકો માત્ર ને માત્ર થ્રીજીમાં અને નીચેથી ઉપર તરફ છે તમે વેલ્ડિંગ કરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગમાં કયા ઇલેક્ટ્રોડના ઉપયોગથી વેલ્ડિંગની કિંમતમાં ઘટાડો કરી શકાય છે ઓપ્શન તમને આપેલા છે મીડિયમ કોટેડ સ્ટીલ ઇલેક્ટ્રોડ ડીપ પેનિટ્રેશન આયર્ન પાવડર કે લો હાઇડ્રોજન તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર છે એ થઈ જશે એ એટલે કે મીડિયમ કોટેડ સ્ટીલના જે ઇલેક્ટ્રોડ છે કે તમે શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ એટલે કે એસએમએ ડબલ્યુની અંદર વાપરશો તો વેલ્ડિંગની કિંમતમાં છે તમે ઘટાડો કરી શકો છો નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો સિંગલ વી બટ જોઈન્ટમાં નીચેનામાંથી શું વેલ્ડિંગની કિંમતમાં ઘટાડો કરે છે ઓપ્શન તમને આપેલા છે વેરિંગ ટેકનિક વીનો યોગ્ય ઇન્ક્લુડેડ એંગલ આર્ક લેન્થ કે કરંટનો પ્રકાર તો આપણે આનો આન્સર જોઈ લઈએ તોનો આન્સર થઈ જશે બી જે તમે સિંગલ વી બનાવો છો એનો યોગ્ય ઇન્ક્લુડેડ એંગલ રાખશો તો તમે વેલ્ડિંગની કિંમત છે એની અંદર ઘટાડો કરી શકો છો નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ તો લો હીટ ઇનપુટ ઇલેક્ટ્રોડ વડે કાસ્ટ આયર્નના તૂટેલા પાર્ટ્સનું રિપેરિંગ કર્યા બાદ કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા જરૂરી છે ઓપ્શન તમને આપેલા છે હાર્ડનિંગ ટેમ્પરિંગ એનેલિંગ કે નોર્મલાઇઝિંગ તો આપણે આનો આન્સર જોઈ લે તોનો આન્સર થઈ જશે બી એટલે કે લો હીટ ઇનપુટ ઇલેક્ટ્રોડ વડે કાસ્ટાઇન મેટલના જે તૂટેલા પાર્ટ્સ હશે એનું રિપેરિંગ કર્યા બાદ એ રિપેરિંગ કર્યા કરેલા પાર્ટ ઉપર તમારે ટેમ્પરિંગ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા કરવી જરૂરી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો રન ઓન અને રન ઓફ પ્લેટ્સના ઉપયોગનો હેતુ શું છે ઓપ્શન જોઈ લે આર્ક બ્લોનું કંટ્રોલિંગ ડિસ્ટોશનનું કંટ્રોલિંગ હાર્ડનેસ સુધારવા કે સમાન મેટલ ડિપોઝિશન મેળવવા તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આન્સર થઈ જશે બી ડિસ્ટોશનનું કંટ્રોલિંગ કરવા માટે છે એ તમે રન ઓફ અને રન ઓન પ્લેટ છે એનો ઉપયોગ કરશો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો થર્મિટ વેલ્ડિંગમાં વપરાતું થર્મિટ મિશ્રણ કયા તાપમાને સળગાવવામાં આવે છે ઓપ્શન જોઈ લઈએ પંદરસો ડિગ્રી સેન્ટીગ્રેડ બારસો ડિગ્રી સેન્ટીગ્રેડ એક હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ કે પાંચસો ડિગ્રી સેન્ટીગ્રેડ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી એટલે કે થર્મિટ વેલ્ડિંગમાં જે થર્મિટ મિશ્રણ વપરાય છે એને એક હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી સળગાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો જો ઇનટ ગેસ ફ્લો યોગ્ય ન હોય તો કઈ ખામી ઉદ્ભવે છે ઓપ્શન જોઈ લઈએ સ્પેટર વેલ્ડ મેટલનું ઓક્સિડેશન કે અંડરકટ તો આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી એટલે કે ઇનટ ગેસ ફ્લો યોગ્ય ન હોય તો વેલ્ડ મેટલનું ઓક્સિડેશન થાય છે અને એના કારણે છે એ વેલ્ડિંગ ખરાબ મળે છે જે ખામી તમે જોઈ શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ એસ એમ ઈનું પૂરું નામ જણાવો તમને છે એ ઓપ્શન આપેલા છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તમારે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર છે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે ઓકે મિત્રો તો આ જે છે એ હતા એનસીવીટી દ્વારા લેવાયેલી વેલ્ડ ટ્રેડ થિયરી વિષયની જે પરીક્ષા છે એના એક્ઝામ પેપરના પ્રથમ પચીસ ક્વેશ્ચન્સ બાકીના જે પચીસ ક્વેશ્ચન છે એ આપણે બીજા ભાગની અંદર છે એ જોશું અને જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ આપને મળીશું નવા વિડિયોમાં નવા ક્વેશ્ચન સાથે